जी विद्यार्थी मित्रों ए प्रेमानंद ना नळाख्यान नी वात करो एवं कहू एमने एक विनंती के अनंतराय रावल नो जे संपादन छे ए संपादन तमने वेतरण रीते मदद करे एवं छे। एक तो प्रेमानंद विषे बधी ज वात छे, कवि आख्यानकार प्रेमानंद एने विशेषता कई एनी मर्यादाओ कई एनी पण वात छे। आख्यान स्वरूपनी अहीं चर्चा थयेली छे, प्रेमानंदे कया पुरोगामीओनो प्रभाव झील्यो एनी पण अहीं वात थई छे। एटले ठीक छे, हूँ एमांथी ज आ वात करवानी छू, पण मारे खाली आटलू कहेवू छे के थोड़ो पुस्तको पासे जवानी टेव राखो, साव छोड़ी न दो, ए सारी वात नथी। तो नळाख्यान आपणे जाणीए छीए के प्रेमानंदना सौथी सुंदर घाट प्रमाणे पण कलाकृति प्रमाणे पण ए आख्यान छे सुदामा चरित अने कुंवरबाईनो। आपणे खाली मामेरुं ज कहीए छे, सुदामा चरित 13 कड़वानुं, मामेरुं 16 कड़वानुं, एनी सामे जेमां बहु मजा आवे अभिमन्यु आख्यान 55 कड़वानुं, पण नळाख्यान ए 65 कड़वानुं आख्यान छे। जे रीते अभिमन्यु आख्यान महाभारत आधारित छे, ए ज रीते नळाख्याननुं विषय वस्तु पण महाभारतमांथी ज, महाभारतना एक उपाख्यानमांथी ज लेवामां आव्युं छे, नलो उपाख्यान। આપણને ખબર છે આખ્યાનની અંદર વસ્તુ ખ્યાત હોય, જે રીતે ખંડકાવ્યમાં પણ ખ્યાત હોય એ રીતે અહીં આગળ યુધિષ્ઠિર પોતાનું દુઃખ વ્યક્ત કરી રહ્યા છે। દ્યુત ક્રીડામાં હાર્યા પછી વનની અંદર युधिष्ठिर फरियाद करे छे, भीम मारु काम नथी करतो, नकोर नथी करतो। अर्जुन जे मारु काम करतो ए गयो छे इंद्रलोक मा, मारा जेवो कोई दुखी हशे खरो? સમયે બૃહદશ્વ નામના ઋષિ અથવા તો તાપસ એ એમને જવાબ આપે છે। નિશ્વાસ મૂકે ધર્મ એમ પૂછે, કોહને બૃહદશ્વ ઋષિ, વન વસવું ને વિજોગ પડ્યો, હું સરખો કો દુખી? राज्यासन भुवन धन रीध तेह अमो सर्वहारी, एहू कोने थयु हशे स्वामी, पीड़ा पामी नारी? वळता बृहदश्व एणी पेर बोल्या, शू आणो वैराग, नळ दुख पामो, अरे पांडवो नथी तेनो सोमो भाग। नळ ने जे दुख पड्या एनो सोमो भाग पण तमारे नथी वेठवानो थयो। रूप राज्य न मळे धन बळ नळ ने समान, अनेक कष्ट तेहना जेहू को नहीं भोगवे राजन। विमक कुमारी नळनी नारी, रूप शू कहो मुख मांडी, ते राणी जहां नहीं फल पाणी, नळे ते वन मां छांडी। तमारा दुख तो कशु नथी, तमे नळना ने दमयंती ना दुख नी वात सांभळो तो तमने खबर पड़े कि दुख कोने कहवाय। बृहदश्व मुखवाणी वदे, राय युधिष्ठर धरता हृदय, एक नैषद नामे देश विशाल, राज्य का वीरसेन भोपाल। अवे आख्याननो आरंभ थाय, पण एनी पूर्व भूमिकामां युधिष्ठिर पोताना दुख पड्या एवा दुख आ दुनिया, दरेक मनुष्य ने एवुं लागे कि मारुं दुख बहु मोटुं। नळाख्यान एने जवाब आपे
કે તમને એવું લાગે છે કે તમારું દુઃખ સૌથી મોટું, પણ એવું છે નહીં. મહાભારતનું નલોપાખ્યાન, એનું જે પ્રયોજન છે એ દુઃખી યુધિષ્ઠિરને સાંત્વના આપવાનું પ્રયોજન છે. સાંત્વન એક તો એ દેખાડીને કે એના એકલાને દુઃખ નથી પડ્યા, નળ જેવાને પણ આનાથી વધારે દુઃખ ભૂતકાળમાં પડ્યા હતા. અને બીજું એ પણ પ્રયોજન છે કે આવા દુઃખ કાયમી નથી હોતા, એનો કાળ પૂરો થાય ત્યારે શમી જાય છે અને ફરી સુખના દાડા આવે છે. જે રીતે નળના સંબંધમાં બન્યું એવું તમારે પણ બનશે. નળની કથા માનવીને પડતા દુઃખની દ્રષ્ટાંત કથા બની છે. પણ નળ કથા એકલી શા માટે? આમ જુઓ તો મહાભારતમાં કેટલી કથાઓ તમને એવી દેખાશે કે જ્યાં આગળ દુઃખ પડ્યા, કારણ વગર પડ્યા અને એમાંથી પાછા બહાર પણ આવ્યા, એ વાત તમને દરેક જગ્યાએ દેખાશે. નળાખ્યાન પ્રેમાનંદના આખ્યાનોમાં પ્રથમ હરોળનો અને એનું શ્રેષ્ઠ સર્જન ગણાયેલું આખ્યાન છે. આમ જુઓ તો મામેરું કે રણયજ્ઞ કે ઓખાહરણ, એમાં એણે કેન્દ્રવર્તી પ્રસંગ પર આખ્યાનનું નામ રાખ્યું છે. પણ ચંદ્રહાસ આખ્યાન, સુદામા ચરિત્ર, અભિમન્યુ આખ્યાનની જેમ જ અહીં મુખ્ય પાત્રના આધારે એમણે નળાખ્યાન એવું નામ રાખ્યું છે. નળ રાજાની કથા જે આમ લોક પ્રચલિત હતી, જૈન સાહિત્યમાં પણ એની ઘણી ચર્ચા છે, એ જ કથાને પ્રેમાનંદ પોતાની રીતે કહે છે. પ્રેમાનંદના નળાખ્યાનનો મુખ્ય આધાર મહાભારતના વન પર્વના અધ્યાય 52-79 સુધીમાં આવતું નળોપખ્યાન છે. પ્રેમાનંદ આ આખ્યાનમાં મહાભારતની મૂળ નળ કથાનો અનુવાદ નથી કરતા, આ એમનું અનુસર્જન છે. અહીં એમણે ઘણા બધા ફેરફારો કર્યા છે. એટલે આપણે એવું કહેવું જોઈએ કે વન પર્વના અધ્યાય 52-79 સુધીમાં જે નલોપાખ્યાન છે એમાં પ્રેમાનંદે જરૂરી સુધારા વધારા કરી અને નળાખ્યાન જેવી એક સ્વતંત્ર રચના કરી છે એવું આપણે કહેવું પડે. બૃહદશ્વ અને યુધિષ્ઠિર વચ્ચેનો સંવાદ, હંસનું દૂત કાર્ય, નળનું દેવોનું દૂત કાર્ય, દમયંતી સ્વયંવર, દ્યુત ક્રીડામાં નળનો પરાજય, નળ દમયંતીનું વનભ્રમણ, નળ વડે વનમાં થતો દમયંતીનો ત્યાગ, દવ દાવાનળમાંથી ઉગારેલા કરકોટક નાગના દંશથી નળનું બાહુકમાં રૂપાંતર અને ઋતુપર્ણ જેવા નાના રાજાને ત્યાં સારથી તરીકે બાહુક વેશે નળનો ગુપ્તવાસ, અજગર પારધી અને વણઝારાને લગતા દમયંતીના વિતકો અને પોતાની સગી માસીને ત્યાં દમયંતીએ કરેલું દાસીપણ, ભીમકે કરાવેલી દમયંતીની અને પિયર પહોંચે દમયંતીએ કરાવેલી નળની શોધ, કૃતક સ્વયંવરનો ઉપાય, બાહુકનું અશ્વવિદ્યાના પ્રતાપે ઋતુપર્ણ સાથે એક દિવસમાં ભીમકને ત્યાં થતું આગમન, ભીમક એટલે દમયંતીના પિતા રાજા ભીમક, બાહુકનું અભિજ્ઞાન અને મૂળ સૌંદર્યની પ્રાપ્તિ, નળ દમયંતીનું
પોતાના નગરમાં આગમન અને રાજ્યની પ્રાપ્તિ આ બધા મૂળ નળ કથાના ખૂંટા ખૂંટા એટલે ત્યાં આગળ આ બધા પ્રસંગો છે એ પ્રસંગો નળાખ્યાનમાં આમ જુઓ તો તેના તે જ રહ્યા છે છતાં એનું નિરૂપણ મૂળથી ઠીક ઠીક પ્રેમાનંદ જુદું કરે છે જુદું એનો અર્થ એ કે પ્રેમાનંદે પોતાની વિશિષ્ટ રીતે ખીલવેલું અને વિકસાવેલું આખ્યાનોમાં તે તે પ્રસંગોના નિરૂપણને તમે જો એક પછી એક કડવા સાથે સરખાવતા જશો તો તમને દેખાશે કે કઈ રીતે પ્રેમાનંદે આની અંદર ફેરફાર કર્યા છે કોઈ એવું પણ પૂછે કે પ્રેમાનંદે જે ફેરફારો કર્યા એનાથી નળાખ્યાનને લાભ થયા કે ગેરલાભ આપણે કહી શકીએ કે પ્રેમાનંદે આખ્યાનનો વાર્તા રસ વધાર્યો હાસ્ય રસના ફુવારા ઉડાડ્યા નળ દમયંતી પર જે વીત્યું એના વીતકોની માત્રા પણ એણે વધારી નાટ્યાત્મક આલેખન કર્યું કેટલાક પાત્રોને અદ્ભુત ઉઠાવ આપ્યો પ્રેમાનંદના કવિત્વનો ઠીક ઠીક લાભ નળાખ્યાનને મળ્યો પણ સાથે સાથે થોડાક વિવેચકો અહીં પ્રેમાનંદ પર દોષારોપણ કરે છે કે દમયંતી જેવી ગુણિયલ દીકરી ઘરડા માણસ ઢોર એવું મા બાપ માટે કે અને લગ્નની ઈચ્છા પ્રગટ કરે એ બહુ સ્થૂળ જાડાપણું પ્રેમાનંદનું દેખાય આવે છે બાહુક વેશે નળના જે ચાળા છે એ મૂળ નળના પાત્રના ગૌરવને ઘણી બધી હાનિ પહોંચાડે એટલી હદે એનું ગ્રામ્ય કહી શકાય એવું વર્તન છે દમયંતીના સ્વયંવરમાં આવતા રાજાઓ અને ઋતુપર્ણનું આલેખન પણ ખાસું અવાસ્તવિક અને ઉપહાસ કરતા હોય એવું થઈ ગયું છે ઇન્દ્ર વગેરે જે ચાર દેવતાઓ દમયંતીને પરણવા આવે છે અને એકમેક સાથે લડે છે એમાં એ પ્રાકૃત માનવીઓ જેવા લાગે છે એટલે પાત્રોના ગૌરવનો અહીંયા આગળ ખાસી હાનિ પહોંચી છે દમયંતીની માતા માસી માસીની દીકરી એ બધી મૂળ સમયની નહીં પણ પ્રેમાનંદના સમયની ગુજરાતણો છે પણ એ તો મામેરું હોય કે સુદામા ચરિત હોય પ્રેમાનંદની એ મર્યાદા તો લગભગ બધે જ છે દમયંતી બાળકોને મોસાળ વળાવતી વખતે સહેજો મામીની ગાળ એવું કહે એ પણ આપણું ગુજરાતી વાતાવરણ છે ભાનુમતી દમયંતી અને ઋતુપર્ણ નળ પોતાને ત્યાં પેટ ભરીને ખાવા ન પામ્યાનો અફસોસ વ્યક્ત કરે ઋતુપર્ણ ધણિયાણી ધબોઈ એમ કહે પણ આવું બધું હસવા માટે બહુ સારું છે પણ પાત્રો મહાભારતના છે એ ક્યાંક પ્રેમાનંદ ભૂલી જતા હોય એવું આપણને લાગ્યા વગર રહેશે નહીં વન વસવુને વિજોગ પડ્યો હું સરખો કો દુખી એમ પોતાના વિતકને રડતા યુધિષ્ઠિરને નળનો દાખલો આપી તેહના દુઃખ આગળ યુધિષ્ઠિર તાહરું દુઃખ કોણ માત્ર એ દેખાડવા બૃહદશ્વ ઋષિએ નળરાજાને પડેલા દુઃખની કથા કહી સંભળાવી સત્યાજનને દુઃખ પડે અને પછી સુખદ અંત આવે તો એ કથા આપણે એવું કહીએ કે આ ભારતીય કરુણ કથા છે જેને ગ્રીક ટ્રેજેડી આપણે કહેતા ત્યાં પણ લગભગ વાત તો આ જ છે
के सज्जनों ने दुख पड़े तो लोगों ने जरा वधारे दुख थाए। जो रूप शील यश सत्ता समृद्धि एनी टोचे बैठेलाओ ने पण दुख ना डूंगर तूटी पड़ता होय तो सामान्य मानस नु तो शू गजू। केवो छे नळ देवो पण जेना रूप ने ईर्षा करे देवो ने अवगणी दमयंती जेने वरे नारद मुनि जेवा जेना रूप नी प्रशंसा करता थाकता नथी स्वर्गना देवो जेने वांछे छे एवी सुंदरी दमयंती पण नळ ने इच्छती होय तो ए नळ केवो बन्ने परणे सुखनी पराकाष्ठाए पहुंचे अने कळी नी कूड़ी नजर अने दुर्भाव एनो पीछो पकड़े। ग्रीक ट्रेजेडियो मा पण देवो मानवियों सुख सहन करी शकता नथी। मानव सुखनी टोचे पहुंचे के देवो एने त्यांथी पछाड़वानो शुरू करे छे एवं ग्रीक ट्रेजेडियो मा पण छे। आ आख्यान मा एक काम कळी करे छे। कळी ना कारणे नळ ने द्यूत मा राजपाट गुमावू पड़े छे जे पछी पति पत्नी ने भूख्या तरस्या वन मा भटकवू पड़े एक माथी अर्धा वस्त्र पर आवे नळ करकोटक ना करड़वाथी कुबड़ो बाहुक बने ऋतुपर्ण जेवा राजा नो सारथी बने पति त्यक्ता दमयंती ने अजगर पारधी वणजारा वगैरेना पंजामा सपड़ावू पड़े आवी अनेक आफतो माथी दमयंती मासी ने त्यां दासी तरीके रहे त्यां एना पर चोरी नो आरोप मुकवामा आवे टोडलो बनी अने कड़ी एनो हार मासी ने दीकरी नो हार गली जाए अने पछी दमयंती फाटी पड़े एवा दुख थी बोले छे बाई जी हार तमारो जड़जो लेनारो फाटी पड़जो अने टोडलो फाटे अने मोती एनी अंदर थी पड़े अने अद्भुत वर्णन प्रेमानंद नो एक एक पे अदका मोती राज माता टग टग ज्योति तो कविता तत्व माटे तो आ आख्यान मा क्या प्रेमानंद ने अपने दोष आपी शकीए एम नथी। पुनर्मिलननी घड़ीए बाहुक दमयंती संवाद मा साम सामा मिथ्या दोषारोपण नथी थता एने बदले बुद्धिवान प्राणी कर्म सामू जोशे एवं नळ कहे छे अने छे कर्मनी विषम गति ते भूसी न जाए रती ए दमयंती कहे छे अने दुखद भूतकाळ पर एक पर्दो पाड़ी देवामां आवे छे। कर्म એટલે નિર્માણ વિધાતાના લેખ કે નિયતિ ડેસ્ટિની એ જે સમજવું હોય એ આપણે સમજી શકીએ। નળાખ્યાનમાં આ નિયતિ તત્વને જાણે કે મૂર્ત કરવામાં આવી છે કળીના માનવેતર પાત્ર દ્વારા। જો નળે હું પરણવા દીધો નહીં તો આજથી લાગુ પૂંઠે થઈ એવો એક સંકલ્પ કળીએ કર્યો છે અને પછી નિષ્ઠુરતાથી એનું પાલન કરે છે। નળ દમયંતીને ભેગું અને છૂટા છૂટા પણ કારમું વિતાડે છે પણ આ પતિ પત્ની એકમેકને દોષ આપવાને બદલે છેલ્લે કર્મને નિયતિને દોષ આપે છે। નળ અને દમયંતીના બધા દુઃખનું કારણ દ્યુત જુગાર રમવું તે છે જેમ યુધિષ્ઠિર અને એના ભાઈઓ અને પત્નીના વનવાસ માટે પણ દ્યુત જવાબદાર હતો। નળ દમયંતીને પડતા દુઃખ માટે દ્યુત રમવાના અને એના દોષને જવાબદાર લખી શકાય એમ ન હોય કે મહાભારતકારે યુધિષ્ઠિર તથા નળ બેઉના દાખલાથી હકીકતે દ્યુત એટલે કે જુગારને અનિષ્ટ જુગારનું જે અનિષ્ટ છે એ પ્રજાના માનસમાં બેસાડવા માટે બબ્બે વાર એનો ઉપયોગ કર્યો પણ નળ સ્વેચ્છાથી દ્યુત નથી રહ્યો
કળી પ્રેર્યો પુષ્કર આવીને એની પાસે દીવ તરમવાની માંગણી મૂકે છે, એટલે એને રમવું પડે છે. તો યુધિષ્ઠિરને પણ ક્ષત્રિય હોવાને કારણે ના નથી પાડી શકતા, રમવું પડે છે. કળીએ પુષ્કરમાં પેસી એની બુદ્ધિ બગાડી એને દ્યુત માટે પ્રેર્યો, એ પહેલા એણે નળમાં પ્રવેશ કરી લીધાનું આખ્યાન કહે છે. દ્યુત ન રમીએ એ અનર્થનું મૂળ એમ નળ કહે, પણ હજુ એની સદબુદ્ધિ હોલવાઈ ગઈ નહોતી. પ્રશ્ન આપણને એ થાય કે જે દમયંતી જેમ છાયા દેહને વળગી જી એ રીતે એની વનવાસમાં પણ સંગાથીની બની, એને નળ જેમ જીભે આવ્યું એમ ભાંડી રાતમાં ભીષણ વનમાં ઊંઘતી મૂકીને ચાલ્યો જાય, ત્યાં આગળ આપણને પ્રશ્ન થાય. દ્રૌપદીએ તો કશું બોલેલી એ આંધળાના પુત્રો આંધળા એવું, દમયંતીનો તો કોઈ વાંક જ નથી. દમયંતીને વેઠવું પડતું દુઃખ એક નિર્દોષ વ્યક્તિને વિના વાંકે વેઠવું પડતું દુઃખ છે. નિર્દોષને વેઠવું પડતું દુઃખ કરુણ રસનો એક મોટો વિભાવ બને. આ આખ્યાનમાં નળ કરતા વધુ સોસાવાનું દમયંતીના ભાગે જ આવ્યું છે. કરુણ કથાના નાયકને માથે આવી પડતા દુઃખમાં એનો કોઈ દોષ કારણભૂત હોય, પણ કોઈ દોષ વગર જ્યારે એને દુઃખ સહન કરવું પડે ત્યારે એનો કરુણ વાંચનારને વધારે સ્પર્શે છે. દમયંતી કથાનું અદોષ રમણીય પાત્ર છે. સત્ય સંઘાતી હરિને પૂછે છે, હું કંઈએ નથી સમાતી, હરિ હું શા માટે દુઃખ પામું, એમ પૂછતી દમયંતીના પ્રશ્નમાં વાચકોનો એને માટેનો કચવાટ ભર્યો પ્રશ્ન આપણને સંભળાય. દ્રૌપદીએ તો અંધના અંધ હોય એવું કહેલું, પણ સીતા હરિશ્ચંદ્રની પત્ની તારામતી કે દમયંતી એનો તો ક્યાંય કોઈ દોષ આપણે જોઈ શકતા નથી. પ્રેમાનંદનું સૌથી સુંદર આખ્યાન નળાખ્યાનને કહેવામાં આવે છે. કંઈક વિશેષ પ્રમાણમાં કથારસ માંડી અને મલાવીને વાત કહેવાની પ્રેમાનંદની કળા, વિષય વસ્તુનો ધીમો સરળ સુરેખ પ્રવાહ, હું આ સાહિત્ય પરિષદના ઇતિહાસમાંથી તમને કહી રહી છું. વર્ણનોમાં છલકાતો સંસ્કૃત કથાકારોની રીતિનો વાગવિલાસ, ઘેરા અને લોકગમ્ય પ્રસંગ આલેખન અને ભાવ આલેખન, આ બધાના કારણે નળાખ્યાન વિશે મુનશી કહે છે, પરંપરાગત નમૂનાની એક ઉત્તમ કૃતિ સર્જવાનો એટલે કે માસ્ટરપીસ સર્જવાનો પ્રેમાનંદનો પ્રયાસ અહીં દેખાય છે. આમ છતાં આપણા જેવા ભાવકોને એવું લાગે કે સુદામા ચરિત્ર અને મામેરુ જેવી જે ચુસ્ત આખ્યાન કૃતિ ન તો અભિમન્યુ આખ્યાન બની શકી છે, ન નળ આખ્યાન બની શકી છે. હા, અભિમન્યુ આખ્યાન અને નળાખ્યાન લોકપ્રિય વધારે બની શકે એમાં કોઈ બે મત નહીં. મધ્યકાળની ગુજરાતી નળકથા મહાભારતની નળકથાથી એક બે બાબતમાં નોંધપાત્ર ફેરફાર દર્શાવે છે. એક, એમાં મત્સ્ય સંજીવન અને હાર ચોરીનો પ્રસંગ ઉમેરાયો છે, જેથી કથારસ વધ્યો છે અને નળ દમયંતીને ખાસ કરીને દમયંતી પર પડેલી વિપત્તિમાં વધારો થાય છે, પરિણામે કરુણ રસ ઘેરો બને છે. મત્સ્ય સંજીવનનો પ્રસંગ નળના મનમાં દમયંતી પ્રત્યે અવિશ્વાસનું એક બીજ રૂપે છે, જેનો ઉપયોગ પ્રેમાનંદ એ બેઉને છૂટા પાડવા માટે કરે છે તો બરાબર છે, પણ નળ અહીં એક પ્રાકૃત માણસની જેમ
વિચારે છે અને વર્તે છે અને ભર જંગલમાં દમયંતીને એકલી મૂકીને નીકળી જાય છે. એટલે આ નળનું વર્તન નળના પાત્રને શોભે એવું બિલકુલ નથી. એટલે પ્રેમાનંદે ફેરફાર કર્યો પણ એનો ફાયદો થવાને બદલે નળના પાત્રનું ગૌરવ હણાય છે. અહીં આગળ ઘણા બધા પ્રસંગોનું કર્તૃત્વ કળીની અંદર આરોપાયું છે. વાવ સરોવર વાડી ઉજાડી મૂકનાર કળી, વનમાંથી દમયંતીના પગલા ભૂસી નાખનારો કળી, હારની ચોરી કરનારો પણ કળી, સર્પ બગલો છરી જોગી સિંહ જોશી બનીને આવનાર પણ કળી, અને આટલી બધી જગ્યાએ કળીને ભાગ ભજવતો બતાવીને પ્રેમાનંદ નળને મોટા ભાગના દોષમાંથી બચાવી લેવા માંગે છે એ જોઈ શકાય છે. નળ દમયંતી વધારે દયાપાત્ર લાગે છે અને કથામાં અદ્ભુત રસ વધે છે, પણ એકંદરે માનવ વર્તનની જે સાહજિકતા છે એ અળપાય છે, જોખમાય છે. પાત્રો કળીના સોગઠા હોય એવું લાગે છે અને પ્રસંગો કૃત્રિમ અને તાલમેલિયા લાગે છે. મધ્યકાળના કથાકારોને અને પ્રેમાનંદને સ્થૂળ ચમત્કારોનું કેટલું બધું આકર્ષણ હતું એ આપણને નળાખ્યાન વધારે સમજાવે છે. 65 કડવાની આકૃતિ આમ જોઈએ તો એના વિષય વસ્તુના પ્રમાણમાં ઘણી પથરાટવાળી લાગે, પ્રસ્તારી બહુ છે, અને એમાં પણ નળ દમયંતીના લગ્ન સુધીની વાત જ અર્ધું આખ્યાન રોકે છે. મેં કહું ને કે જેમ અભિમન્યુ આખ્યાન સ્પષ્ટપણે બે ભાગમાં વહેંચાઈ જાય છે એવું થોડેક અંશે નળાખ્યાનમાં પણ થયું છે. નળ દમયંતીના લગ્ન સુધીની વાત અર્ધા આખ્યાન સુધી આપણને આ પ્રસ્તાર બહુ અસહ્ય નથી લાગતો. એનું કારણ પ્રેમાનંદની મોહિલે વિષયલી છે. કેટલેક સ્થળે એટલી બધી રમણીય એની વિશિષ્ટ વર્ણન રીતિ, સંસ્કૃત મહાકાવ્ય અને ગદ્ય કાવ્યની અલંકાર પ્રચુર વર્ણન શૈલીમાં પ્રેમાનંદ પાત્રોના રૂપ અને ગુણના ભભક ભર્યા ચિત્રો આલેખે છે. નળ એટલે કોણ, દમયંતી એટલે કોણ, આ વર્ણનોમાં કૃત્રિમતા અને અતિશયોક્તિ ન આવે તો નવાઈ કહેવાય, પણ તે છતાં પ્રેમાનંદની કલ્પના એની વિદગ્ધતા વિનોદ વૃત્તિની પ્રતીતિ એ આપણને કરાવી શક્યા છે. પ્રેમાનંદને સંસ્કૃત શૈલીનો વાગ વૈભવ કેટલો સહજ છે એ પણ તમે નળાખ્યાનના અર્ધા અડધિયામાં જોઈ શકો છો. પ્રેમાનંદનો વાગ વૈભવ અહીં કેટલો છલકાય છે એનો ખ્યાલ તમને એના પરથી આવશે કે દમયંતીનું રૂપ વર્ણન એ 3-3 વાર કરે છે. લગભગ 150 લીટીમાં એ દમયંતીનું રૂપ વર્ણન કરે છે. શબ્દાનુપ્રાસની રમઝટ મચાવે છે. આદર્શ રાજ્યતંત્રના વર્ણન પણ એ 3 વાર કરે છે. કેટલીક કલ્પનાઓ પુનરાવર્તિત થાય છે, વર્ણનોમાં અસંગત રેખાઓ આવે છે. નળને શોધતી દમયંતી અર્ધું પટકુળ પહેર્યું એમ કહેવાની સાથે કંઠે મોતીનું લહેર્યું મુગટે માણેક ઝળકતા એમ વર્ણન કરે છે. આ જાતની વર્ણન છટા પ્રેમાનંદના આ આખ્યાનમાં જ અને તે પણ પૂર્વાર્ધમાં દેખાય છે, જે દેખાડે છે કે નૈષધીય ચરિત્રની અસર આમે પ્રેમાનંદ પર એના પૂર્વ સૂર્યોનો પ્રભાવ તો છે. પ્રેમાનંદે નૈષધીય ચરિત્રની કલ્પનાઓ સીધે સીધી નથી વાપરી પણ પ્રેરણા તો લીધી છે. પ્રેમાનંદે નળાખ્યાનનું આયોજન 2 અડધિયામાં કર્યું છે એ તરત નજરે ચડેવી વસ્તુ છે. નળ દમયંતીના પરિણયની કથા અને એમના પર પડેલ વિપત્તિઓની કથા આ બંને અલગ છે. પહેલો અડધિયો પરિણયની કથા છે જેમાં હંસ નળનો સંદેશો લઈને જાય. બીજું બેઉ છૂટા પડે કળી પ્રતાપે અને કેટલા કેટલા વિતકો વેઠે. તો પહેલો ભાગ આમ બે ભાગ સ્પષ્ટ છે નહીં પણ પડી જાય છે.
તો પહેલા અડદિયામાં નળ દમયંતીની પરિણય કથા છે અને બીજા અડદિયામાં એમના પર પડેલી વિપત્તિઓની કથા છે. બંને કથા ભાગોનું વાતાવરણ જુદું હોય એ તો સમજાય, પણ બંને કથા ભાગોની શૈલી પણ જુદી છે. ઉત્તરાર્ધ બહુ મોટે ભાગે કથનાત્મક છે, પૂર્વાર્ધ વધારે વર્ણનાત્મક છે. ઉત્તરાર્ધમાં અતિશય અલંકારિક શૈલી છે, ઉત્તરાર્ધમાં પ્રમાણમાં બહુ જ નિરાલંકાર સાદી સીધી શૈલી છે. પ્રેમાનંદ પહેલા કથા ભાગમાંથી બીજા કથા ભાગમાં બહુ ઉતાવળે અને અણધારો સરકી જાય છે. એટલે બન્યું એવું કે પ્રેમાનંદે નળ દમયંતીના રૂપ ગુણના ભભક ભર્યા વર્ણનો કર્યા, બેઉના મનમાં એકબીજા માટે ઉત્કટ અભિલાષા જગાડી, દેવોને અવગણીને બેઉને પરસ્પર પરણતા દર્શાવ્યા, પરંતુ એમના પરિણીત જીવનને સંયોગ શૃંગારને નિરૂપવાની કોઈ તક પ્રેમાનંદે લીધી નહીં. નૈષધીય ચરિતમાંથી પ્રેમાનંદને આ બાબતે પ્રેરણા મળી હોત, પણ એણે એ લીધી નહીં. નળ દમયંતીના પ્રેમ અને પરિણયની કથા છતાં એમાં સંયોગ શૃંગારની એક રેખા પણ ન આવે એ જરાક માની ન શકાય, પણ નળાખ્યાન વાંચીએ ત્યારે તો એ જ હકીકત છે. અહીં નિરૂપાયો છે તે તો છે અભિલાષ નિમિત્ત વિપ્રલંબ શૃંગાર, બે એકમેકને ઈચ્છે છે તે, અને એ પણ મોટે ભાગે નળ દમયંતીના રૂપ ગુણના વર્ણનો પર આધાર રાખે એવો વિપ્રલંબ શૃંગાર. નળ દમયંતીના પરસ્પર માટેની ઉત્સુકતા, હૃદયની રુજુતા, દીનતા, વિવશતા, વિરહની પીડાની જે રેખાઓ એણે દોરી છે તે આપણને બહુ ગમી જાય એવી છે. અર્ધા કાવ્યને વ્યાપીને પડેલો ભલે વિપ્રલંબ પ્રકારનો પણ શૃંગાર રસ છતાં નળાખ્યાનની કથા પ્રેમનું મધુર ચિત્ર આપવા માટે યોજાઈ નથી. એ પ્રેમના ચિત્ર પર નિયતિની કાળી છાયા કેવી ઉતરે છે એ બતાવવા માટે યોજાયેલી છે. એટલે રામચંદ્ર શુક્લ કહે છે કે 28 કડવા સુધી દુઃખનું નામ પણ ન સાંભળતા યુધિષ્ઠિર પણ કદાચ બૃહદશ્વરની પાસે કથા સાંભળતા ગભરાયા હશે, આમાં તો ક્યાંય દુઃખ તો આવતું નથી. પણ છતાંય નળાખ્યાનનો મુખ્ય રસ કરુણ રસ છે. મર્મવેધી અને આર્દ્ર કરુણની રેખાઓ અહીં ત્યાં પડેલી છે. હરિ હું ક્યાંય નથી સમાતી એ દમયંતીનો ઉદ્ગાર જુઓ, બાહુ પોતાના પુત્રોને જોઈને ગળગળો થાય એ પ્રસંગ જુઓ, સ્થૂળ ઘેરા નાટકી મેલોડ્રામેટિક કરુણ તરફનું પ્રેમાનંદનું વલણ અહીં તીવ્રતાથી વ્યક્ત થાય છે. પ્રેમાનંદની આ મર્યાદા છે, એનો કરુણ ઘણીવાર મેલોડ્રામેટિક બની જાય છે અને એનો હાસ્ય ઘણીવાર ફાર્સિકલ બની જાય છે. આ બે મર્યાદા નળાખ્યાનમાં છે. વિપત્તિઓની પરંપરા યોજીને પ્રેમાનંદને જાણે કે સંતોષ ન થયો હોય એમ એ દમયંતીને વેપારીઓ પાસે ગડદા પાટું પણ ખવડાવે છે. સુદેવને જોતાવત દમયંતીને મૂર્છા પામતી બતાવે છે. દમયંતીની માસી અને ઋતુપર્ણ બંનેને પોતે કંઈ ખોટું કર્યું છે એમ લાગતા મરવાની અણી સુધી લઈ જાય છે. કરુણનું ગાન પ્રેમાનંદ કંઈક મોટા અવાજે તાર સ્વરે કહો કે ઢોલ પીટીને વળ ચડાવીને વણ થાક્યો નળાખ્યાનમાં એ કરે જ જાય છે. તો એ જ રીતે આ કરુણની એની જે મર્યાદા જે સૌથી વધારે નળાખ્યાનમાં દેખાય છે, તો હાસ્યમાં પણ સ્થૂળ અતિરંજક ફાર્સિકલ તત્વો પ્રવેશ્યા છે. તમને અભિમન્યુ આખ્યાનના હાસ્યમાં એ નહીં દેખાય, પણ અહીં છે. દેવોને વાનર મુખા અને રીંછ મુખા બતાવે છે. ઋતુપર્ણને બાહુકને કરગરતો રથની આસપાસ બાહુકની ફરતો બતાવે છે. બાહુકને સરડકા તાણતો અને એના ટુકડા કર નચાવતો વર્ણવ્યો છે.
દેહની વિકૃતિ અને સ્થૂળ ચેષ્ટાઓમાંથી જન્મતું આ હાસ્ય જરાય ઊંચી કોટીનું નથી, છતાં પ્રેમાનંદ એ ચેષ્ટાઓને કેટલીક માનવ વૃત્તિઓના આવિષ્કાર તરીકે નિરૂપી હાસ્યને નિપજાવે છે. દેવો કેવા ઈર્ષાળુ છે, ઋતુપર્ણ કેવો ગરજીવડો છે, ખરેખર હાસ્યપાત્ર આ ચેષ્ટાઓ નથી પણ એમની વૃત્તિઓ છે. હાસ્ય પણ અહીં પ્રચુરતાથી અને પ્રસ્તારથી વર્ણવાયેલો રસ છે, પણ કરુણની પેઠે આ હાસ્ય કથન નિર્ભર નથી, ચેષ્ટા નિર્ભર વર્ણન નિર્ભર છે. એનો આધાર કવિનો અવાજ નથી પણ કવિની આંખ છે. હાસ્યના ભર્યા ભર્યા પ્રત્યક્ષ ચિત્રો પ્રેમાનંદ નિપજાવે છે. દમયંતીના સ્વયંવર વખતે લગ્ન માટે ઉત્સુક રાજવીઓ અને દેવોના એણે જે ઠઠ્ઠા ચિત્રો દોર્યા છે એ અદ્ભુત છે. દમયંતીના સ્વયંવરના સમાચાર આવતા ઋતુપૂર્ણ જે અકળામણ અનુભવે છે એ પણ હાસ્ય પ્રેરક છે. બાહુક જે છણકા કરે અને ઋતુપૂર્ણ એને જે રીતે મનાવે, બાહુકે રથને જોતરેલા ચાર કોડીના ટાટવા જુઓ અને અંતે રચાયેલો વરઘોડો જુઓ, તમને પ્રેમાનંદનું સર્જક કર્મ હાસ્યમાં વિશેષ પ્રગટતું હોય એવું લાગ્યા વગર રહેશે નહીં. પ્રેમાનંદ માણસના વિકૃત વર્તનમાંથી નહીં પણ સ્વાભાવિક વર્તનમાંથી પણ હાસ્ય નિપજાવી શકે છે. માણસના ભિન્ન ભિન્ન સહજ ભાવોને એ વિનોદથી રસી શકે છે. દમયંતી હંસને નળ પરણ્યો છે કે કુંવારો એમ પૂછે, એમાં એની ઉત્સુકતા વિનોદી રીતે છતી થાય છે. દમયંતીના વિરહમાં સંતાપ અનુભવતા બાહુકના કરુણને પણ પડોશીની નજરે જોઈ કઈ રીતે વારું થયું જે વિપત પડી આ ભૂતથી છૂટી બાપડી, એ દયા ખાઈ છે કે આવા ભૂતથી છૂટી. પ્રેમાનંદ હાસ્યના ચિત્રમાં કરુણને પલટાવી દે છે. હંસ અને નારદ દ્વારા પ્રેમાનંદે કેટલોક ચતુરાય ભર્યો મરમાળો વિનોદ પણ મૂક્યો છે, છતાં નળાખ્યાનનું હાસ્ય મુખ્યત્વે કટાક્ષમય ચિત્રોનું હાસ્ય છે. પ્રેમાનંદનું હાસ્યનું વૈવિધ્ય અહીં બહુ દેખાતું નથી. સુદામા ચરિત, મામેરું કે દશમ સ્કંધમાં સ્વાભાવિક માનવ લાગણીઓના યથાર્થ નિરૂપણમાંથી અવારનવાર જે સૂક્ષ્મ હાસ્ય પ્રગટે છે એની અહીં ઓછપ દેખાય છે. નળાખ્યાનના કરુણમાં પ્રેમાનંદનો ખુલ્લો અવાજ છે ઢોલ પીટતો, તો એના હાસ્યમાં એણે ખુલ્લા રંગો પ્રયોજ્યા છે. પ્રેમાનંદ એની જન સ્વભાવની સૂઝ માટે પંકાય છે, પણ ભભકભરી વર્ણન છટાવો અને વિસ્તારી રસ નિરૂપણની શૈલીને કારણે જન સ્વભાવની ઝીણી લાક્ષણિક માર્મિક રેખાઓ દોરવાનું જે મામેરુમાં થઈ શક્યું છે, સુદામા ચરિત્રમાં થઈ શક્યું છે, તે નળાખ્યાનમાં એટલે અંશે થઈ શક્યું નથી. માનવ સ્વભાવના અનેક મધુર અંશો વિદગ્ધતા, સ્નેહાર્દ્રતા, વફાદારી, સૌંદર્ય ભક્તિ હંસમાં આરોપીને એક અત્યંત સજીવ એવું વ્યક્તિત્વ એ ઊભું કરે છે. પણ હંસ કઈ નળાખ્યાનનું મુખ્ય પાત્ર નથી, મુખ્ય પાત્ર તો નળ અને દમયંતી છે. એ બંનેના આરંભના ચિત્રો એ મુગ્ધ યુવાન યુવતીના ચિત્રો છે. એમાં ખાસ કોઈ વિશિષ્ટ કે નવીન ચમત્કારિક રેખા અંકાયેલી નથી. પછીથી દમયંતીની નળ પ્રત્યેની અચલ પ્રેમ ભક્તિની ભાવનાને પ્રગટ કરવા તરફ પ્રેમાનંદે ઠીક ઠીક લક્ષ્ય આપ્યું છે. નળાખ્યાનને દમયંતી આખ્યાન કહેવાનું મન થાય એટલી હદે, પણ આપણે એવું કહીશું કે આ તો આર્ય નારીની લાક્ષણિક ભાવના છે. નળના ચરિત્રમાં કેટલીક શક્યતાઓ હતી, એની દ્વિધા વૃત્તિને વાચા આપી પ્રેમાનંદે એ શક્યતાઓનો થોડોક ઉપયોગ કર્યો છે, પરંતુ અતિ ઘેરા રંગોથી અને બાહુક તરીકે ઋતુપર્ણ અને દમયંતી સાથે કરેલા ગ્રામ્ય
તોછડા વર્તનથી એ વિશિષ્ટ બનવાને બદલે અશિષ્ટ બની જાય છે. રામચંદ્ર શુક્લ સાચું કહે છે કે બાહુકનું જન્મન રંજન માટે ઉત્પન્ન કરવામાં આવેલું પાત્ર કરુણ પાત્ર નળનું વિનાશક બની જાય છે. આપણે એમાં ઉમેરી શકીએ કે પ્રણયી નળનું પણ એ વિનાશક બની જાય છે. નળાખ્યાનની વસ્તુ સંકલના બહુ સુશ્લિષ્ટ નથી. એમાંથી કોઈ અનન્ય સુસંગત ચરિત્ર ઊભું થતું નથી. એના રસોમાં અતિ રંજકત્વ છે, છતાં પ્રેમાનંદે આ આખ્યાનમાં પોતાનો જીવ રેડ્યો છે એમ લાગ્યા વગર રહેતું નથી. આખ્યાન ગાવાનો સાહિત્ય પ્રકાર છે. અહીં પ્રેમાનંદે કેવા ભિન્ન ભિન્ન રાગો પ્રયોજ્યા છે અને એ કેવી ભિન્ન ભિન્ન રીતે ગાતો હશે, એણે જે વર્ણનોને લડાવ્યા છે અને રસોને દોહરાવ્યા છે, એણે આ આખ્યાનનો વિચાર ગાન અભિનયની સંજ્ઞામાં જ કદાચ કર્યો જણાય છે. અને તેથી જ એક જાતની આગવી આબોહવા નળાખ્યાનમાં સર્જાયેલી દેખાય છે. આ આબોહવાનું એક લક્ષણ અતિશયતા છે, પણ એ અતિશયતા પ્રેમાનંદની સર્જકતાનો ઉલ્લાસ બતાવે છે. કદાચ લોકસમૂહ પાસે ગાન અભિનયથી રજૂ કરવાના આખ્યાન માટે આ પ્રકારની આબોહવા અને આ જાતનો આકાર વધારે અનુકૂળ હોય એવું પણ બને. જયંત કોઠારી લખે છે, મામેરું જેવું આખ્યાન સાંભળતા શ્રોતાઓ ક્યારેક સ્તબ્ધ બને, ક્યારેક એમનું હૈયું ભારે થાય, ક્યારેક તેઓ મરક મરક હસે, પરંતુ નળાખ્યાન સાંભળતા તો શ્રોતાઓ વાહવાહ કરે, પેટ પકડીને હસે અને હિબકા પણ ભરે. પણ એક સલાહ, અનંતરાય રાવળનો આ નળાખ્યાન એનો આરંભ બધા જ પાના ધ્યાનથી વાંચવા, કારણ કે આનાથી લાંબુ રેકોર્ડિંગ કરવાનું શક્ય નથી.